ઉડાડે ઘોર કરે કે કોઈ ભેટ માં કે ઈ આ શહીદો ના નામે જે પૈસા વપરાવાના છે તો આમાં બાપા મન મૂકીને વરહી દાજો. આપણો ભારત દેશ છે બાપા, ભારત દેશ છે ને એમાં આ બધું હોય. આપણે આમાં ઘણા એમ કે અભિમાન નહીં હારું, પણ આવી વાતમાં અભિમાન કરવું જોઈએ કે આપણે એક ભારત દેશમાં જન્મ લીધો એ આપણે ખરેખર અભિમાન રાખવું જોઈએ. બાકી વિદેશમાં જ્યાં સ્વે સ્વે ને સ્વે અર્ધો જ્યાં આખો શબ્દ બોલવામાં નથી આવતો ને આખા પરિવાર ન્યા ન હોય અહીંયા હોય. હે બાપની હિંમત હોય, માનું મમતા હોય, ભાઈનો ખંભો હોય, બેનની રાખડી અહીંયા હોય ત્યાં પૂરા શબ્દ નથી બોલવામાં, ત્યાં પરિવાર પૂરા ન હોય અહીંયા હોય. અને અહીંયા કાંઈ આવી ઘટના ઘટી ગઈ હોય ને એની માટે આપણે અફસોસ હોવો જોઈએ, કેમ કે આપણે આ ભારત દેશમાં જન્મ લીધો અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ગલીઓમાં રખડીને મોટા થયા અને સૌરાષ્ટ્રની ગલીઓના પાણી પીધા, તો એટલો અભિમાન હોવું જોઈએ કે આપણે ભારતીય છીએ. હાલો શહીદ હ
એમને પાટડિયા બતાવો એમને મેળ કાટો Thank you.
અરે આ સે જંગલગઢ નગરી રાજવી સિંહ યાર વિરા કાઈ વાંધો નહીં હું તમારે જેવડો હો છોકરો કેવાય નાનો એવો અમે બધી સોડિયું જ સહી હાવડી મોટી હા અમુક સોડિયું મોટ્યું હોય કે આમાં નાના મોટા નું ન હોય સોડિયું માં સોડિયું સોડિયું કેવાય બેનપણિયું સહી એવું છે હજી તો મારા 43 થયા છે એવું છે કુંડી ભરી રાખજે કાલ હું ફરી તો રાખું છું તારી ડોઈ આ તો ડખોરી નાખી દીધી બીજા ડખોરી જાય છે હાલી નીકળો હું કઈ ડખોરું તું ડખોરસ હું ડખોરું છું બાપુ મને ધબધવાઈ નો નાખે હું કુંડીએ દાવટ નહીં કોઈ બાપુ ને ખબર વગર તું ડખોરી નાખતો આખા કુંડી નું પાણી તમે તો હાવ ખોટા ધણી માંથી આવા જ રહ્યા હું કોઈ આવું ડખોરવા જાવ હવે આથી આવજે પૂરી આવજે જા તો આવજે પૂરી માસી ધન માસી આવજો બેન આવજે બેન આવજે સી યુ બોલો ભાઈ કોણ છો તું જનાવર સીણા શું મારા જનાવર નું કામ નથી તે તમારે કેનું કામ છે સિંહાભાઈ મારા રાજ નું કામ છે તો રાજ નો પ્રધાનજી હું છું પ્રધાનજી આ તો પણ પેલા કહી દેવે ગુરખો છો એમ શું ગુરખો ગુરખો નથી રાજ નો પ્રધાનજી છો હું શેનો વધુ આપ્યો સ્તન બાપુજી આ રાજ ની ચોકી ફેરો કરતો એનો પ્રધાનજી કહેવાય ચોકી ફેરા કરતો હોય એને ગુરખા કહેવાય શું કહેવાય ગુરખો ને કહેવાય પ્રધાનજી કહેવાય કઈ વાંધો નહીં પ્રધાનજી હા પ્રધાનજી ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કરશો ભાઈ દાદા હાથ ફેરી માં એ દાદા વાળી ના કેમ દાદા તારા ઘર નો ટીકા ભેગો હા કાઢી નાખી બારો એ ઘર નો કેમ તે તમે હું ગીરીવાળા દાદા છો ગીરીવાળા દાદા નહીં તો તારો દાદો તારા બાપ નો દાદો તારી શું હાથ પેઢી નો દાદો છું લે હાલે તમે મારી હાથ પેઢી ના દાદા છો હાથ પેઢી ના તો મારી પેઢી માં કેટલી લીટો મારી ગયો ભાઈ તારા કામ નું નથી તો હું છે એમાં શ્રીફળ છે લીલું શ્રીફળ શ્રીફળ બાપુ નું તો થઈ ગયેલું છે પણ મેં તને ક્યાં કીધું બાપુ હાટું છે તો રાજમાં કુંવર નથી હમણાં બે ગાડી ઉતાર્યું રાજમાં એ ઈ કુંવર ની વાત નથી કરતો હું તો દીકરા છે નથી બાપુ ને દીકરો છે ને એકચ્યુઅલી પણ આપણે એને વરદી કમાડવાના છે હવે હું પણ કમાડી કેમ બાપુ ને પૂછ તો કમાડવો તો પણ મારા બાપુ અત્યારે ભણ ની અંદર સુતા હોય તો હું તો હોય તો પણ ઉઠાય મારે બાપુ નું આલેડું ગાવું પડે એમાં તારે આલેડું ગાવું પડશે આલેડા રેવાયા બાબુ તો આલેડું ગાવું ત્યારે ઉઠ્યા અલગા તમે અહીંયા ઉપર તું આલેડું ગા હું રાજમાં ચક્ર માર લઉં અંદર નો આવતા ને બહ બહાટી બોલી જાય એ અંગૂઠો મરડી ને બાપુ ને જગાડ્યા એ બાપુ કહું તમને કરે બોલો પ્રધાનજી ઘડીકમાં બાપુ ને ઓનલાઈન બાપુ ઓનલાઈન બાપુ બોલો પ્રધાનજી કઈ કહો આનું બધું આવડી ને હે બાપુજી રાજા રાજ કરે છે જેવો તમારો હુકમ
હે કર બાપા, આ પિંગળગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે. જા જઈને તારા મહારાજ ને કે શું હોય, ભૂદેવ મળવા માંગે છે. તે ભૂદેવ એ કરે બધું કહી દયા કરિયા કરિયા ધક્કા પર ધક્કો ખવડાવો. તને પગાર નથી દેતો બાપુ? ધક્કા નો આ તો ખેસી રાજી ખુશી રાજમાં રજા આપો અને જો રખડતા ભગતા હોય તો સબડી શીખાવી રેલી થી રવાના કરો. કદાચ ગોરદેવ ના પગલા પાવન હોય તો મારા પિંગલગઢ ની અંદર આવવાની રજા આપજો. પાવન જોવા કેમ મારે પાવન પગલા મોજડી તૂટલી. એ ગણકવા દાદા, રાજના આજો કે પછી ખહુરિયા રાજ નાલો રાજ. એ એમ ક્યાં જાવશો? રાજના છો અસલ રાજગોર. પે કાય નકી નો કે બસ્ટર કપડા બદલીને સીધા ભાગા હોય. હું એવી રીતે થઈબો. રાજના છો અસલ રાજગોર. તો આવો રાજી ખુશી દે અને બોલો આમ ધ્યાન રાખજો. કેમ નકર હવે મારી છોટલી કીતો થઈ ગઈ છે તો મારે ક્યાં અંદર માથાકૂટ કરવી છે? આ તો આવો આવો બાપુ 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 જય માતાજી મહારાજ, જય માતાજી, જય પિતાશ્રી, જય પિતાશ્રી. ન બોલાય? ના ન બોલું. બોલે જીણા અજમલ એમની દીકરી સગુણા નું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, પોકણગઢના રાજા અજમલ એમની સાથે આજ ભલે 20 વર્ષના વેર હાલે એનું જ નહીં ગુરુદેવ, પણ 22 વર્ષના બોલા છે. માટે જેરસ્તે આવ્યા તેરસ્તે રવાના થઈ જાવ. ધરતી પર તક જુદા કરતો મને વાર નહીં લાગે. પ્રધાનજી આ ગુરુદેવ આમ નહીં મને મોટિત્ર ધક્કા મરીને રાજ ભાઈને કાઢો. જાવ જાવ છું જાવ જાવ નીકળે નીકળે નીકળે. હું કાંઈ હલતો નથી પાછો નીકળ ને ભાઈ. એટલે નીકળ રામસાગર જેવું મોટું કરતો. હું કીધું એ લાય હું કીધું હું કીધું વલ્પા હું કીધું બાપુ ને બાપુ ને મેં ખાલી એટલું કીધું આ શ્રીફળ આવ્યું ક્યાંથી? પોકણગઢ થી. એ પોકણગઢ નું નામ લેતો નતું કેમ? પોકણગઢ માં બાપુ ને બહ બહાટીઓ બોલતી હોય. બાપુ મોહી હું બાપુ અમે યુદ્ધ કરીએ. યુદ્ધ કરો તમે. તમે હું નહીં કરતા હોય? યુદ્ધ જેવા હાથ નથી અમારા. બાપુ યુદ્ધ કરે. બાપુ મોઈને હું બાપુ ની વાહે. બાપુ મોઈને હું બાપુ ની વાહે. બાપુ એક દીકરા ને પકડી આવ્યા. બે હાથ કાપી નાખ્યા પછી બે પગ કાપી નાખ્યા અને કેળે જ નોકો કરી નાખ્યો. બોલો યુદ્ધ કેટલી કલાક આયેલું છે? એ જેટલી કલાક આયેલું એટલી કલાક. પણ એનું માથું માથું અમર પેલા કોઈ કાપી ગયું હતું. એટલે મરેલા ને તમે માર્યો? અમે મરેલા ન મૂકી તો જીવતા શું કરતા છે? હે બોલો જીણાભાઈ. મને એવું લાગે છે શું કે તમારી એ મારે હારો મેળ છે. એટલે આપણે તો દેશી હાલે. તો લાવો ને કે કોઈ ઠપકારી બે દેશી 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 હાલે. એ ઈ દેશી ની વાત નથી કરતો. એ તો કયો દેશી? હું એમ કહું છું આપણે બે માણા દેશી હે. બોલવાનું દેશી હાલે હાલે હાલે. એટલે મારે તમને એક વાત પૂછવી છે. પૂછો ને. એક ને બે પૂછો. બે બે ઠપકારો હમણાં આવો. કઈ બાજુનો? હાલો આવી ગયો. હવે તમારા માન બાપુ માં કેમ મન ફેર દેખાય છે? કેમ તમારા માન બાપુ માં તે ફેર ન હોય? કેમ તમે કેવા હો લબાર કા
મારા બાપુ ફેર નો હોય પણ કેમ દેખાય છે એમ કહું એના બાપુ બીજા મારા બાપુ બીજા એ બાપુ એ કે ફેર છે એમ નહીં તો કેમ ફેર તું પણ સરખું પૂછતો જા એના લુગડા જો તારા લુગડા જો એમ ફેર કહું છું એમ કહેવાય ફેર ના ફેર ના ફેર કરતા તેના દાઢી અમારી દાઢી નથી ફેર નો હોય પાણી જેવા શેડા કાઢને કે જોતા નથી ઓઠે પોઈ ગયા પણ તું આવી ધબધબાટી બોલે તો શેડા કાઢ નાખે ને હવે તમે વ્યાજો મને તમારી દી આવવા મને વ્યાજાવ હવે બાપુ આવશે તો બેન ને સાંભળાવ તારી નાખશે તને મારી દયા છે ને આવે હું તમારી નથી ખાતો કિરવલી ગોરાની રાંધી જાય હવે તમારે થી વ્યાજ આવો જો આપણે માથાકૂટ થાય એવું કામ કરવું નથી તે કેવું કરું તું પેલા મને એ કહેતા ને આટલો બધો મારે છે અને તું આ રજવાડામાં પડ્યો છો આ જ કામ કરસ કે બીજું કઈ કરસ તો હું હવે થોડો કે ટ્રેક્ટર ભરવા માલુ ભાઈ હે એમ નહીં એટલે સાઈડમાં બીજું કઈ કરસ કે અહીંયા જ હું બીજું કઈ ન કરું આ જ કામ કરું અહીંયા જ તો તાર બા શું કરે એ માર બા મોજ કરે કેમ તાર ભાઈ માર ભાઈ દારૂ હશે તાર બાપા શું કરે માર બાપા આપશો વાતચીત કરવા જવા દે તો જવું છે આ તો જાવ ને મારા બાપ શું જાય જાવ ને જાવ ને ખબર પડે આ ખ્યાલ તું ભેગો થાય આવીશ ને ટીકાવા કમાન બાપુ કમાન એ કમાન 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 બાપુ બાપુ વાવાઝોડું પાછું આવ્યું બોલે જીના લે બોલ ને બોલ ને આજે હું હજાર થી ઉભો આ તું પેલા બોલી લે પછી હું બોલું નથી બોલું અરે મહારાજ જો આ સિર્પણ નો સ્વીકાર નહીં કરો તો પોકણગઢ ના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ કે વાત ઉપર એક વખત વિચાર કરો અરે ગુરુદેવ આજ તમે બ્રહ્મ નું સંતાન છો એટલે આજ પુઠિયા લાસાર ઉભા છે હા મહારાજ થોડી જ વાર મારા રાજ્ય ની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપ આપને બોલાવી નારજી જીલ પણ કહું છું માટે પ્રધાનજી પ્રધાનજી જો પણ ટાટા પડી ગયા કરો તો ખબર પડે હવે કાચે કાચી ખીચડી કાઢી નાખી બારી હવે આ કામ ન થાપે તાર નથી પણ અણી તો છે ને અને એમ નહી બાપુ ની દાજ મારી માથે ઉતારો ને બાપુ ના દીકરા ઉપર હાથ ઉપાડ હું ક્યાં ઉપાડું બાપુ તમે કયો છો હું કરું આમ હત્યા કરું
બાપુ તને શું કામ હોય બાપુ કીધું દીકરાને બોલાવો કેનો બાપુ નો બેગા બાપુ બાજુમાં અને ધોતિયું હકોરીને બે ગયો ટૂંકું ધોતિયું પહેર્યું અડધી ઘૂંટ્યું દેખાય હે કાક માપે હીવડાવતા હોય જોને લફા હાલો તે બોલાવો દાદા દીકરાને બાપુ હાલો સ્વીકારો તો અજમલ રાજા એવું મનશે કે ભઠિયારો તો કાયરો છે માટે આ સિપોર નો સ્વીકાર કરો અરે ચિંતા છોડો પિતાશ્રી સ્વીકાર કરો ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા
કીધું પપ્પા ને આમ બોલા કોઈ પપ્પા હું હું કોઈ નથી બોલ્યો રાજા નો શું ભાર છે એમ હવે 80 કિલો વજન છે કોઈ દી આવું બોલતા ને પપ્પા આમ આવો ક્યારેક એકલા હોય જોવા મને કેવો ધબધબો આવે આ તમને લાગે કે આ એમ અને લીલુંસી પર તમે નહીં સ્વીકારો એમ હે હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછવા કુંવર ને ચેક કરવા કા અત્યાર સુધી ઓલરતા જોયા નતા ચેક કરવા હરકાઈ જોવું પડે જોઈ લ્યો હું હામાં જોઈ લ્યો હમણાં તું ક્યાં જાસ આ તો હું અહીંયા જ ઉભો છું જોઈ લ્યો અમારે હરકું જોવું પડે દીકરી દેવી છે અમારે દીકરો દેવો કે દીપડો નથી દેવો જોઈ લ્યો માપે આય ભામણ છો ભંગારી તું કોક ના છોકરા ના દેશે કરાય હમણાં નેગો પ્લાસ્ટિક નો તામાં હું હું ફોલ્ડિંગ છે ઈ બધું જોઈ લ્યો પેલા એમાં માપે એમાં હરી આવેલા પછી ડબધી હેઠો ઓનલાઈન બેકાન ચાલુ દાદા ઈ કાન માં માપે એમાં આંગળી બગડી જાય કેમ એમાં રસી આવે છે ફોલ્ટ વાળું છે એટલે એમ કઈ નથી સાંભળે બધું તું તમારે આ પગ કેમ આમ જરાક તાહો મૂકે છે તાહો નથી તો હરકા એક્શન માં ઉભા હોય બાબુ સીધો રાખો જોવા આવે કરશે નહીં બધું ચાલુ બધું ઓનલાઈન દાંત બત્રી બત્રી નાખો ને આંગળી ખબર પડે શેરડી માં રોહ કાઢે એમ કાઢ નાખે કે નહીં થોડો કઈ માણેક નો હોય તો પાવડો લેવો પડે કેમ પણ આમાં કઈ વાંધો નથી ને બીજો કઈ વાંધો નહીં દાદા આની માથે કઈ વજન કઈ જરાય નહીં એક એક તલ ભાર નો નહીં આ વાંધો ને તો વાંધો નહીં બાપુ પૂછ્યા જાવ કે કુંવર ગમી ગયા દાદા ને ઓ માય ગોડ જો ગમી ગયા ગાંડાઓ આ તો 18 થયા તો કોઈ ગીમા નહીં બધા કેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું તમારો દીકરો ગોર બાપા ને ગમી ગયો શું વાત કરો પ્રધાનજી વાત કરું છું બાપુ એની એ જ વાત છે બાપુ કાયમી આમ દાંત કાઢતા કેવા ગમો મને મને એમ તો મોઢા માં જલેબી મૂક દો પણ મારે એવી ફેર નથી બાપુ પ્રધાનજી આપણો દીકરો ગોર બાપુ ને ગમી ગયો હોય તો ગોરદેવ ને કહી દો કે લીલુડા સિપર જિલ્લાવતા છે આ કહી દો એ ગોર દાદા બાપુ નો દીકરો તમને ગમી ગયો હોય તો દીકરા ને સાથે લીલુડા સિપર જિલ્લાવી દો જાય 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 લઈ લ્યો આ હે મોટો રંટો કાઢ્યો એવું આવે કે વિધિ જોયેલું કેમ ક્યાં જોયું છે હમણાં 10 તારીખે આકોલવાડી માં જોયેલું તો હમણાં ના પડતા ન જીલવું કેવો લબ્ધ લાંબો હાથ કીરો કોઈ મૂકે લીલું ગાંડાઓ લઈ લ્યો તમે દઈ દો ગાંડાઓ
તમે કામ કાજ ચાલુ કરો. જીલો મીરા પરતાપ લીલોડા ગોર નથી રજવાડું તો છે પણ અત્યારે બધા ગોર બાપા સમૂહ લગ્ન માં ફિટ થઈ ગયા. એવું છૂટક છૂટક કામ નથી કરતા, એક ગાણો કાઢ નાખે બધું એક. હવે જો સારામાં સારા વિઘ્ન વગેરે ના ટકાટક મોરે જોઈ દેવાના છે. એ જિયાજી પેલા તે પાનો રે ગોર દે કે Yeah.
સુલતાનજી જેવું તમે કીધું જેવું મેં કીધું એવી જ રીતે એકદમ સારા અને ચોખા એવી જ રીતે સારા વિજ્ઞાન વગેરે ચોખા પૂરે થયા એમ પૂનમ ને સોમવાર પૂનમ ને સોમવાર પૂનમ કેતા પ્રતાપરાય પૂનમ કેતા પ્રતાપભાઈ અને સોમવાર કેતા બેની સગુણા બેની સગુણા લગ્ન ના મુહૂર્ત બહુ સારા આવી જશે તો હાલો તમને મારો માઠ દેખાડું આ અમારા દેવી દેવતા આ મઠ હા એને ગંગોત્રી લખવાની આમાં કોણ પૂજા કરે હા હું જ કરું બીજું અહીં કોણ કરે આ રાજ નવાજ લાવ્યો તો મને ખબર હતી આજ કાક કાકડા કકડાટ કરતા હતા ને કા બાપુ દેવી દેવતાને ગંગોત્રી લખવાની આજે ગણપતિ બાપાને બેહારવાના અને ગણપતિ બાપા નો બેહે તો આજે થોડી ફેવિકિક મારવાની એમાં ફેવિકિક નો આવે એ આ તો નો બેહે તો ની વાત છે બેહી જાય ઠીક તો હારા વજ દેઈ જાય નકર તો નો બેહે એક અસર છાટી લખી કો તારી બોલો પ્રધાનજી નહી પ્રધાનજી ગોરદેવ ને કહી દો કે પિંગળ ગઢ બહુ મોટું છે જાણ ઝડેરી આવશે ઉતારાની તૈયારી રાખે 32 ભાત ના ભજન બનાવી રાખે તમે બાપ દીકરા બે દાદી માટી કરાવીને કમ્પ્લેટ એટલે મારે ઉપાધિ નહીં એમ તો કઈ નહીં એ
કેટલું કન્વી આવું એક વાર દાદા બાપુએ કીધું છે કે પિંગળગઢ નગરી બહુ મોટી છે જાડી આવજો ઉત્તરપુરી તૈયારી રાખજો મારો ઉતારો નોખો એ તારો ઉતારો કેમ નોખો એ મારો નોખો મારે કોઈને સેટિંગ નો આવે કે તારે ખાટો ઉમર સગવડ કરવી ન્યા એવું નથી મારે કોઈને સેટિંગ નો આવે કેમ હું આવું મને કોક ધબધબાવી નાખે પણ એવું કામ જ ન કરાય આપણે એ કહેતા આગા હારા દાદા આમ જો બધી વાત બરાબર બધી અહીંયા ફટાકિયા જાવતો નહીં કેમ ભાઈ મનાય છે એટલે ભાઈ ગગો પહેણવાના ફટાકિયા ધોમ ફૂટશો એ અહીંયા ફટાકિયા ફોડવાનું મનાય છે અમારા રજવાડામાં સીધી નથી કરવાનો ને મગમાં શોખા ફરી નથી ગયા હા ફટાકડા તો ફૂટશે ધોમ ફટાકિયા જાવતો નહીં અહીંયા અહીંયા નથી ફોડવાનું મનાય જ છે તો કાંઈ નહીં નહીં ફોડી બીછું હોય આજ હર કે ઉમંગે ગુરુદેવ હાલિયા રેલો લા Yeah.